અનિલ રાજગુરુ પત્રકારોને સંબોધી રહ્યા છે, સાંભળીએ. હશે તેથી હું કોંગ્રેસ માટે, મને આજે ઓળખે છે એ બધા કોંગ્રેસ પાર્ટીને લઈને ઓળખે છે, એટલે હું કોંગ્રેસ માટે હંમેશા અવેલેબલ છું. મારું જે કઈ છે એ પણ અવેલેબલ છે. પણ હું માનું છું કે કમસે કમ યાર આ સાવકારના ઘરમાં એ લોકો કઈ બીજું નહીં કરે. ચોરે અમુક ઘર મૂકી દેતા હોય છે, એમ મારું ઘર એ લોકોએ બાકાત રાખવું ફરજિયાત છે. મેં એક નક્કી કર્યું છે કે કઈ નક્કી ન કરવું, અને ભવિષ્યમાં શું આવશે, લોકસેવા મારા નસીબમાં લખી હશે તો સંજોગ ઊભા થશે તો એ સંજોગ પણ સ્વીકૃત છે, અને નતર તમે અત્યારે મને જેમ આ લોકડાઉન પછી હળવા મૂડમાં જોઈ રહ્યા છો એવી રીતના આખી જિંદગી વિતાવવાની પણ મને આનંદ આવશે. મને આઈના ચાર્જમાં અર્જુનભાઈ અને પરેશભાઈ છે, એ બંનેનો ફોન મને હતો અને આ વ્યવસ્થા ગોઠવી છે. તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે ભવિષ્યમાં શું આવશે તે પણ મને ખબર નથી. હાલ તેમના જ રિસોર્ટમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્યોને અહીં રાખતા અત્યારે રાજકોટનું સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. પરંતુ આ તમામની વચ્ચે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા આપી છે કે મને લોકો કોંગ્રેસના નામથી જ ઓળખે છે અને કોંગ્રેસ